દ્વારા કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે જણાવ્યું કે ભાજપ દ્વારા દેશના સ્મરણીય ઇતિહાસને કલંકિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. લોકોએ ચૂંટણી લડવા માટે કોંગ્રેસને દાનમાં આપેલા રકમ જે 11 બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી તે બધા એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2017-18માં કોંગ્રેસને 210 કરોડનું દાન મળ્યું હતું. કોંગ્રેસ ચૂંટણી ના લડી શકે તે માટે આ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના પૈસા રોકી રાખવાથી કોંગ્રેસ રોકાશે નહીં, પરંતુ તે વધુ મજબૂતાઈથી ચૂંટણી લડશે. અને શેષાન જેવા ચૂંટણી કમિશનર હોય કે સત્તાધારી પક્ષને પણ ફફડાટ રહેતો, કોઈ ફેવરિઝમ નહીં. આ એક પ્રતિષ્ઠા ઊભી થઈ હતી આપણા દેશની. આજે ભારતીય તરીકે, એક દેશવાસી તરીકે દુઃખ સાથે કહું છું, જે રીતે સોશિયલ મીડિયામાં, જે રીતે ઇન્ટરનેશનલ લેવલ પર, ચાહે ન્યુયોર્ક ટાઈમ્સ જોઈ લો કે આંતરરાષ્ટ્રીય અખબારો જોઈ લો, એ તમામ જગ્યાએ આપણી લોકશાહી વિશે ટિપ્પણીઓ થાય, આપણી લોકશાહીના ઇતિહાસમાં કાળા ધબ્બા લાગે, એ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે.